સુભાને સોંપી દે ખરી, શું આટલું પ્રમાણ બસ નથી કે અમારો દીકરો નથી? દેવાત આહર, હાથમાં તલવાર નો, રાજ તમને હુકમ કરે છે કે ઉતારી લો નવખંડ નું માથું. હું તો આહર નો દીકરો, મારો સમવડિયો હાથમાં હથિયાર લઈને સામે ઉભો હોય તો પલક વાર માં માથું ઉતારી લઉં, પણ આ તો કુમળું બાળ ને દુશ્મન હોય તો તમારો, તમે જ માથું ઉતારી લો. તો એનો અર્થ એ કે આ તમારો દીકરો છે, નવખંડ નથી. હજી તમારા મનમાં વહેમ નું વિષ ઘોવાય છે. દેવાયત ની રાજભક્તિ ને તમે તાજવે તોડવા ઉભા છે. અરે જે દી આયર નો દીકરો ખૂટલ થશે, તે દી ગિરનાર ના શિખરો સમંદર માં પાથું સંતાડશે. આયર ના ઉજળા દ્રેત હાટે તો આવા કઈક નવખર નું હોળ હોળ કરું. હાથે કાઢી ને ઉભો રે સોરઠિયા, સુવાએ દેવાયત ની રાજભક્તિ ને આજ કસોટી ને શરણે ચડાવી છે. વાહ દેવાયત બોદલ, વાહ, તમારી રાજભક્તિ ની હું કદર કરું છું. લો આ શિરપાઉ સ્વીકારો બાપુ. મારા મનના સમાધાન માટે એક ખાતરી કરવાની ઈચ્છા છે. જો એટલું કરો તો પાઘડી માથે કીર્તિની કલગી લાગી જાય. હા પૂછવાનું હોય હા કેમ કહો તો આ માથું પણ ઉતારી દો. તો તમારા ઘરવાળાને બોલાવો, નવખંડની આંખો માથે બે પગલા મારીને ચાલ્યા જાય એટલે તમારી રાજભક્તિનો જગતમાં ડંકો વાગી જાય. ભલે ભા બોલાવું, એમાં શું કસોટી આદરી છે તો પછી અધૂરી શા માટે, પૂરી જ કરી લો. જાઓ ભા, આયરાણીને બોલાવો. અહીં જ ઊભી છું આયર, આ અવસર જોવા જ આવી છું. આયરાણી, નવખંડની આંખો બારે કાઢો ને એના માથે હસતા મોહે ડગલા દે હાલ્યા જાઓ.